સબસ્ક્રાઇબ કરો નાઇલ્સ એકેડમી ચેનલને અને બેલ આઇકન દબાવો ગુજરાત સરકારની ભરતીની પરીક્ષાને સંબંધિત વિડીયો સૌથી પહેલા જોવા માટે. હેલો ફ્રેન્ડ્સ, હું ભરત નકુમ, નાઇલ્સ પરિવારમાં તમારું સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે લોહીના સંબંધ બ્લડ રિલેશન ભાગ બે જોવાનું છે. આની પહેલાં આપણે જે લોહીના સંબંધ છે તેમાં કઈ રીતે સંબંધ આવે છે તે આપણે જોયું હતું, અને ત્યાર પછી તેના ત્રણ દાખલા આપણે જોયા હતા, અને આજે આપણે ત્રીજા દાખલાથી આગળ વધવાનું છે. તો જુઓ મિત્રો, આપણે જેટલા દાખલા જોઈ જશું અને તેની આપણને PDF જે છે તે ટેલિગ્રામ ચેનલ નાઇલ્સ એકેડમી પરથી મળી રહેશે. ટેલિગ્રામમાં તમે નાઇલ્સ એકેડમી સર્ચ કરશો એટલે ત્યાં આપણી ટેલિગ્રામ ચેનલ આવી જશે, જે તમે જોઈન કરી લેશો એટલે રેગ્યુલર તમને અપડેટ ત્યાંથી મળતી રહેશે. અને તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો, અને જે બંનેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કે તમે ટેલિગ્રામમાં મને જોઈન કરી શકો અને ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી શકો, જેમાં અમારી અપડેટ આવે છે તમે તે મેળવી શકો છો. તો મિત્રો આપણે આગળના દાખલા જોવાના છે, અને જુઓ તમે એ જો આગળની સમજૂતી ના જોઈ હોય બ્લડ રિલેશનની તો તે ખાસ જોઈ લેજો, કેમ કે તે જ મેઇન પાયો છે જે બ્લડ રિલેશન માટેનો. તો હું અહીંયા તમને થોડુંક રિવાઇઝ કરાવી દઉં કે જુઓ તેમાં પાંચ સિમ્બોલ હતા. એક્ઝામ્પલ તરીકે એક્સ અને વાય, આ એક્સ અને વાય હું એ લખું તો આપણા જે સિમ્બોલ હતા તેમાં એક સિમ્બોલ આવો હતો ઇક્વલનો, એક તીરનો હતો, એક પેઢીનો હતો, અને ત્યાર પછી એક નિશાની પુરુષ અને મહિલાનો હતો. તો હું આની વચ્ચે આવી રીતે તીરની નિશાની કરું તો આનો મતલબ શું થાય? તો આનો મતલબ થશે કે બંને પરણેલા છે, બંને લગ્ન કરેલા છે. હવે હું આની માથે પ્લસ કરી દઉં અને આની માથે માઇનસ કરી દઉં તો આનો મતલબ શું થાય? તો આનો મતલબ એવો થશે કે માઇનસ જે છે તે પત્ની છે, પ્લસ જે છે તે પતિ છે. અને આ શું બતાવે? તો કે આ લગ્ન જીવનનો સિમ્બોલ બતાવે છે કે બંને શું છે, પરણેલા છે, લગ્ન કરેલા છે. હવે એવી રીતે હું સિમ્બોલ બદલી નાખું, હવે ઇક્વલનો સિમ્બોલ કરી દઉં તો ઇક્વલનો સિમ્બોલ શું થાય? કાં તો બંને ભાઈ ભાઈ છે, કાં તો ભાઈ બહેન છે, કાં તો બંને બહેન છે. ઇક્વલનો મતલબ શું થશે? કે બંને ભાઈ ભાઈ છે, કાં તો બહેન બહેન છે અથવા તો ભાઈ બહેન છે, અને જેમના પિતા અથવા માતા એક જ છે. હવે હું અહીંયા એમ કરી દઉં, અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ, તો આનો મતલબ શું થાય? તો આનો મતલબ થશે કે બંને ભાઈઓ છે. હવે અહીંયા માઇનસ થઈ જશે તો શું થશે? બંને ભાઈ બહેન છે એટલે કે એક પિતાના સંતાન છે, જેમાં આ બહેન છે અને આ ભાઈ છે. એવી રીતે હવે અહીંયા માઇનસ, તો બંને બહેન છે, એક માતા પિતાના સંતાન છે, તો આ ઇક્વલનો સિમ્બોલ થયો. ત્યાર પછી હવે હું આમ કરું, અહીંયા એક્સ, અહીંયા વાય, અહીંયા ઊભો લીટો અને અહીંયા વાય, તો આનો મતલબ શું થશે? તો આનો મતલબ એવો થશે કે એક્સ સંતાન છે, કોનું? વાયનું. પણ તે પુત્ર છે, પુત્રી છે, આ માતા છે, પિતા છે તે ના કહી શકીએ. તે કહેવું હોય તો મારે અહીંયા પ્લસ કરવું પડે અને અહીંયા પ્લસ કરવું પડે. તો આનો મતલબ શું થશે? તો વાય પિતા છે, કોના? તો કે એક્સના. અને એક્સ શું છે? પુત્ર છે. કેમ, કેવી રીતે ખબર પડી? તો અહીંયા પ્લસની નિશાની છે, એવી રીતે અહીંયા માઇનસ કરી દઉં તો શું થશે? તો એક્સ પુત્રી છે, કોની? તો કે વાયની. આપણને કેમ ખબર કે પુત્રી છે? તો અહીંયા પેઢીની નિશાની છે. જો આ ના ખબર પડે તો આગલો લેક્ચર જોઈ લેજો, કેમ કે આનાથી જ આખું બ્લડ રિલેશન સિમ્પલ એટલે કે એકદમ સરળ તરીકે સમજવાનું થશે. તો આ પુત્રી છે અને આ પિતા છે. એવી રીતે હું અહીંયા આવી રીતે કરી દઉં તીર, અને અહીંયા એ કરી દઉં, અને આની નિશાની માઇનસ કરી દઉં, તો એનો મતલબ શું થશે? તો એક્સની માતા એ છે. કેવી રીતે ખબર પડી? તો આ બંને પરણેલા છે, બંને પરણેલા છે તેનો મતલબ કે તેનું જે સંતાન છે તે બંનેનું સંતાન ગણાય ને. તો વાયનું સંતાન એક્સ છે અને એનું પણ સંતાન એક્સ જ છે, જેમાં એ શું છે? માતા છે. કેમ ખબર પડી? માઇનસની નિશાની છે. વાય શું છે? પિતા છે. કેમ ખબર પડી? પ્લસની નિશાની છે. આ પુત્ર છે કે પુત્રી છે? પુત્રી છે. કેવી રીતે ખબર પડી? અહીંયા માઇનસની નિશાની છે. હું એક વખત રિપીટ કરી દઉં કે આ ભાઈ બહેન માટે છે, એટલે કે એક જ માતા પિતાના સંતાન હોય તેના માટે છે. આ લગ્ન જીવન માટે છે, મતલબ કે લગ્ન કરેલા હોય અથવા તો પરણેલા હોય. આ પેઢી માટે છે. આ શું? મહિલા. અને આ શેના માટે? તો કે આ પુરુષ માટે. આ ખાસ યાદ રાખવું. હવે આપણે નેક્સ્ટ દાખલા જોઈશું. જો તમને ખબર પડી ગઈ હશે તો નેક્સ્ટ દાખલા તમે જાતે પણ કરી શકશો, ટ્રાય કરો, કરવો હોય તો કરી જોજો, અહીંયા રકમ આવતી હશે. તો આપણે દાખલા નંબર 6 શરૂઆત કરશે. 4 અને 5 જે છે તે થોડોક અલગ પડે છે, એટલા માટે આપણે તેને નેક્સ્ટ ટાઈમ પછી જોઈશું. અત્યારે આપણે 6 દાખલાથી શરૂઆત કરીએ. તો 6 દાખલો જુઓ, તમે વિડીયો પોઝ કરો અને એક વખત ટ્રાય કરો આવી રીતે ગણવાની, જે મેં આ સમજાવ્યું છે તેવી રીતે. તો જુઓ હવે હું ગણાવું કે આપણને શું કહે છે. 6 દાખલો, એ સીનો પુત્ર છે. તો જ્યારે પણ તમને એવું લખેલ આપે કે એ સીનો પુત્ર છે, તો તમારે વાંચવાની એક ટ્રીક રાખવાની. ખાસ વાંચો ને ત્યારે કેવી રીતે વાંચવાનું કે સિંહનો પુત્ર એ છે,
વાંચવાનું કઈ રીતે? જો આ હું તમને એ માટે સમજાવું છું કે એકદમ સિમ્પલ થઈ જશે, બ્લડ રિલેશન ચેપ્ટર જે છે તે એકદમ સિમ્પલ છે, પણ લેંગ્વેજમાં નાની જગ્યાએ નું કરી દેશે ને તો પણ આખો મતલબ બદલી જશે. હું તમને આગળ ધીમે ધીમે દાખલા સમજાવીશ. એટલે ખાસ આ ચેપ્ટર જે છે ને તે એકદમ સિમ્પલ છે, પણ જે રમત છે ને તે એ શબ્દ જે વાપરે છે, જે વાક્ય રચના બનાવે છે ને તેના આધારે છે. તો ખાસ યાદ રાખજો, જે વાક્ય રચના તમને આવડે છે પણ છતાં તમે નહીં ગણી શકો, કેમ? કેમ કે તેની વાક્ય રચના એવી હશે. તો જો હું અહીંયા આ એક વાક્ય લખું ને ત્યાર પછી હું બધા એવી રીતે બોલી, એ આ પૂછાયેલો છે, સોરી આ નથી પૂછાયેલો, એની પછીનો પૂછાયેલો છે, એ એ સિંહનો પુત્ર છે. તો આવી રીતે લખેલું હોય ને તો વાંચવાનું કઈ રીતે? તો આ એટલું ભૂલી જવાનું, સિંહનો પુત્ર એ છે, એવી રીતે વાંચવાનું. રકમમાં તમને એમ આપે એ સિંહનો પુત્ર છે, અથવા તો તમને રકમ આવી રીતે આપશે, એ અહીંયા અલ્પવિરામ સિંહનો પુત્ર છે, અથવા તમને ફક્ત આમ આપશે, એ સિંહનો પુત્ર છે. તો તમારાને વાંચવાનું કઈ રીતે? સિંહનો પુત્ર એ છે એટલે ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે ભાઈ કોનો કોણ પુત્ર છે ને કોણ માતા અથવા તો પિતા છે. તો ખાસ યાદ રાખજો કે એ સિંહનો પુત્ર છે. તો વાંચવાનો કઈ રીતે? સિંહનો પુત્ર એ છે. ત્યાર પછી જો નેક્સ્ટ, સિંહ તથા ક્યુ બંને સગી બહેનો છે, ક્યુની માતા ઝેડ છે. લખેલું શું છે? ઝેડ ક્યુની માતા છે, પણ આપણે વાંચવાનું શું? ક્યુની માતા ઝેડ છે. ઝેડનો પુત્ર પી છે, આમાં લખેલું શું છે? પી ઝેડનો પુત્ર છે. વાંચવાનું કઈ રીતે? ઝેડનો પુત્ર પી છે. તો કયો સંબંધ સાચો છે? હવે આપણે જે દાખલો કહી છે તે પ્રમાણે ગણતરી કરીએ. તો જુઓ, આ સિમ્બોલ પ્રમાણે હું આપણને જે રકમ આપું છે ને તે પ્રમાણે ગોઠવું. તો સિંહનો પુત્ર એ છે, સિંહનો પુત્ર એ છે, એ શું છે? પુત્ર છે, એનો મતલબ પુરુષ છે. એટલી મને ખબર પડી ગઈ, સિંહનો પુત્ર એ છે. હવે આ માતા પણ હોઈ શકે ને પિતા પણ હોઈ શકે. ત્યાર પછી સિંહ તથા ક્યુ બંને સગી બહેનો છે. બહેનો એનો મતલબ કે ઇક્વલની નીચેની સિંહ અને ક્યુ. હવે જો તમે અહીંયા અલગ પણ કરી શકો, અથવા તો આગળ આવ જેમ જેમ આવતું છે તેની અંદર એ ઇન્ક્લુડ પણ કરતા જાઓ. જેવી રીતે અહીંયા આપણને શું કીધું, સિંહ અને ક્યુ બંને શું છે? સગી બહેનો. તો સિંહ અને ક્યુ આનો મતલબ શું થાય છે? બંને ભાઈ બહેન છે અથવા બહેન બહેન છે, પણ બંને શું છે? બહેનો. નિશાની માઇનસની. ત્યાર પછી ક્યુની માતા ઝેડ છે, આમાં ક્યુ છે તેમની માતા કોણ છે? તેમની માતા ઝેડ છે. તો આ શું બતાવે? આ એક પેઢી બતાવે, એટલે કે તેના માતા અથવા તો પિતા બતાવે. તો તેમની માતા કોણ છે? ઝેડ. તે શું છે? માતા છે. એટલે મેં માઇનસની નિશાની કરી દીધી. ઝેડનો પુત્ર પી છે, ઝેડનો પુત્ર પી છે, એનો મતલબ કે ઝેડ જે છે તેની પુત્રી કોણ છે? ક્યુ. તો તેનો પુત્ર પી છે, તો એનો મતલબ કે આ પુત્ર માટે ભાઈ બહેન, આનો તો ભાઈ જ થયો ને, તો અહીંયા પી નિશાની કેવી? પ્લસની. આના પુત્ર છે બંને, પણ બંને તો ભાઈ બહેન તરીકે છે, એટલે નિશાની કઈ મૂકી? ઇક્વલની. હવે તમે આની માથે ઝેડ મૂકો, આની માથે મૂકો કે આની માથે મૂકો, ગણાશે શું? કે ઝેડ આ ત્રણે ત્રણની માતા છે. ત્યાર પછી તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે એટલું આપણને પૂછ્યું છે. તો આપણને જે આપ્યું છે તે પ્રમાણે કરીએ. કોઈ ભૂલાતું તો નથી ને? એક બે ત્રણ ચાર ને પાંચ. તો જુઓ, હવે ઓપ્શન એ હું શું આપે છે? ક્યુ એની દાદી છે. તો હવે આપણે આમાં જોવાનું છે, ક્યુ એની દાદી છે, એટલે આપણે વાંચવાનું શું? એની દાદી ક્યુ છે. એની દાદી કોણ થાય? ઝેડ. તો એનો મતલબ ઓપ્શન ખોટો છે, એ ના આવે. ત્યાર પછી ઓપ્શન બીજો વાંચશે, એના મામા પી છે. એના મામા એટલે માતાના સગા ભાઈ. તો એની માતા સી, સીનો સગો ભાઈ પી. પી આ ઇક્વલ 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 એટલે ભાઈ જ છો ને, તો સીનો ભાઈ કોણ છે? મતલબ કે આ એની માતા છે અને માતાનો ભાઈ પી. મામા થાય એનો? હા, માતાનો ભાઈ મામા થાય. તો ઓપ્શન બી રાઈટ આન્સર થશે. તો આપણો જવાબ શું થયો? ઓપ્શન બી રાઈટ આન્સર. ત્યાર પછી હવે આપણે સાતમો દાખલો જોઈએ. રવિ એ અમનના પિતાની બહેનોનો દીકરો છે. શું કહે છે? રવિ કોણ છે? તો કે અમનના પિતા. અમનના પિતા એટલે અહીંયા આપણને નામ નથી આપ્યું. જ્યારે પણ નામ ન આપે ને ત્યારે ખાસ યાદ રાખજો, જસ્ટ સર્કલ કરી દેજો. એમ પિતા કે એવું કંઈ લખતા નહીં, કન્ફ્યુઝ થશો ગજબના. કેમ કે અહીંયાથી પછી આનો પાછો રિલેશન પિતા તરીકે ના થતો હોય. તો તમારે કરવાનું શું? કે હું કહું ને, મતલબ રકમમાં એમ કહે કે ભાઈ અમનના પિતા આ છે, તો તમારે શું કરી દેવાનું? એક સર્કલ કરી દેવાનું. અને પિતા છે તો પ્લસની નિશાની. આ શું બતાવે? પેઢી બતાવે. તો આ સીધી વાત શું થઈ ગયું? પ્લસ. પેઢી બતાવે છે એનો મતલબ કે માતા છે કે પિતા છે. આ શું છે? પિતા છે. કોના છે? અમનના. આપણે શું મૂકવાનું? ફક્ત સર્કલ, ફક્ત એક્સ પ્લસ અને માઇનસની નિશાની મૂકવાની, જેનાથી આપણને ખબર પડે કે તે માતા છે, પિતા છે, બહેન છે કે ભાઈ છે. ત્યાર પછી અમનના પિતા, અમનના પિતાની બહેન, બહેન ભાઈ બહેન માટેનો સિમ્બોલ ઇક્વલનો.
ઇક્વલમાં ભાઈ બહેન માટેનું સિમ્બલ, તો અહીંયા આપણે ઇક્વલ કર્યું અને શું કહે છે કે તેમની બહેન, બહેનનું નામ નથી આપેલું એટલે આપણે ફક્ત સર્કલ કરીશું અને અહીંયા શું કરીશું માઇનસ. જો અમનના પિતાની આ ઇક્વલ એટલે બહેનનો દીકરો, દીકરો એટલે ફરીથી નીચે કોણ છે તો કે રવિ છે. તો આપણને જે કીધું છે તે પ્રમાણે આપણે લખી દીધું. હવે શું કહે છે કે સાહિલ એ દિવ્યાનો દીકરો છે. સાહિલામાં તો અહીં છે નથી, તો એનો મતલબ અહીંયા નવું બનાવો. હવે કહે છે શું, દિવ્યાનો દીકરો સાહિલ છે એટલે અહીંયા ઉપર શું આવશે, દિવ્યાનો દીકરો કોણ છે, સાહિલ. આ દીકરા, આમાં એક પેઢીનો સિમ્બોલ, આ માતા, આ પુત્ર. દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા અને અમનની દાદીમાં છે. ગૌરવની માતા, હવે આ દિવ્યા જે છે તે સાહિલની માતા છે અને ગૌરવની માતા છે, એનો મતલબ શું થયો, સાહિલ અને ગૌરવ બંને શું થયા, ભાઈ થયા. અને અમનની દાદીમાં છે, એનો મતલબ દાદીમાં એટલે પિતાના માતા, પિતાના જે માતા હોય આ અમનના દાદીમાં થશે. તો અહીંયા હું થોડુંક નીચે લઈ લઉં. આ પિતા, તેમની સગી બહેન અને તેમનો દીકરો રવિ છે. હવે અમનની દાદીમાં કોણ છે, દિવ્યા. એનો મતલબ તેના પિતા નહીં માતા કોણ છે, દિવ્યા. એ થયું ને આના પિતા ના માતા, એટલે આ સીધી વાત શું થઈ ગઈ, અમન શું થઈ ગયો, તેમનો પોત્ર થઈ ગયો, અથવા તો દિવ્યા શું થઈ ગઈ, અમનના દાદીમાં થઈ ગયા. ત્યાર પછી અશોક તાનિયાનો પિતા છે. આમાં તે તાનિયા આવ્યું છે નહીં, અશોક આવ્યું છે નહીં, તો અહીંયા નવું બનાવો. અહીં અશોક અને અશોક તાનિયાનો પિતા છે. તાનિયાનો પિતા એટલે અહીંયા તાનિયા, તાનિયા થઈ ગયું. હવે રવિ અને રવિના નાનાજી છે. હવે નાનાજી એટલે માતાના પિતા, માતાના પિતા થશે. દાદાજી એટલે પિતાના પિતા, નાનાજી એટલે માતાના પિતા. ખાસ યાદ રાખજો કે દાદાજી એટલે શું, તો કે જે આપણા પિતા હોય છે તેમના પિતા તે શું થાય, દાદાજી. હવે માતા હોય છે તેમના પિતા શું થાય, તો કે નાનાજી. તો નાનાજી કોણ છે, તો કે અશોક તાનિયાનો પિતા છે અને રવિના નાનાજી છે. રવિ ક્યાં છે, અહીંયા છે. રવિના માતાના પિતા એટલે કોણ થશે, અશોક. અશોક થયું. ત્યાર પછી અને રવિના નાના છે, દિવ્યા અને અશોકની પત્ની છે. દિવ્યા અને અશોક પતિ પત્ની છે, તો એનો મતલબ કે આ શેની નિશાની બતાવે, લગ્નની. ત્યાર પછી તો રવિ દિવ્યા સાથે ક્યાં સંબંધથી જોડાયેલો હશે, તો આમાં જેટલું આપેલું છે ને એ બધું આની અંદર ભેગું કરવાનું છે. એનો મતલબ કે જ્યાં જે વસ્તુ ફિટ થાય ને તે ફિટ કરવાની. એક્ઝામ્પલ તરીકે અહીંયા દિવ્યા છે, તો આ દિવ્યા જે છે તો સાહિલ અહીંયા આવશે, મતલબ કે સાહિલ કા ગૌરવ અહીંયા આવશે, તો એવી રીતે ફિટ થશે. ત્યાર પછી અશોક અને તાનિયા, તો અશોક અહીંયા છે, તો તાનિયા કોણ છે, તો તેમની પુત્રી છે, તો અહીંયા પુત્રી આવશે. તો હવે જુઓ, અહીંયા સાહિલ પણ આવી શકે અને અહીંયા ગૌરવ પણ આવી શકે, બે આવી શકે, પણ અહીંયા તો પુત્રી એક જ છે તાનિયા, તો અહીંયા શું આવશે, તો અહીંયા તાનિયા આવશે. પણ અહીંયા સાહિલ કા ગૌરવ આવશે એટલે અહીંયા આપણે નહીં મૂકી શકીએ, બેનામાંથી કોઈ પણ વસ્તુ આપણે અહીંયા મૂકી શકશું નહીં. તો હવે આપણને શું પૂછ્યું છે કે રવિ દિવ્યા સાથે ક્યાં સંબંધથી જોડાયેલો છે. તો હવે જો આમાં રકમમાં છેલ્લું વાક્ય છે ને તે ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે, તેના પરથી આપણને બે જવાબ મળતા હોય છે, પણ સાચો કયો આવે ને તે આપણે જાણવું પડે. જેવી રીતે કાકા પણ મળતું હોય ને ભત્રીજો પણ મળતું હોય, મામા પણ મળતું હોય, ભાણેજ પણ મળતું હોય, પિતા મળતું હોય ને પુત્ર મળતું હોય, એવા બે જવાબ મળતા હોય. પણ આપણને શું પૂછ્યું ને તે ખાસ જે રકમ આપેલી હોય છે, છેલ્લું જે વાક્ય હોય છે તે ખાસથી ધ્યાનથી વાંચવું. હવે શું કહે છે, તો રવિ દિવ્યા સાથે ક્યાં સંબંધથી જોડાયેલો છે. રવિ જે છે તે ક્યાં સંબંધથી જોડાયેલો છે, એનો મતલબ રવિનો સંબંધ શું છે, તો એના માટે શું કરવાનું, તો કે રવિને લોક કરવાનો. જેનો સંબંધ જોતો હોય તેને લોક કરવાનો. તો આને લોક કરવાનો એટલે રવિનો શું સંબંધ છે ને તે મળશે. કોની જોતે, તો દિવ્યા સાથે કેવો સંબંધ છે તે મળશે. તો હવે દિવ્યાથી રવિ તરફ આવો. તમે આવી રીતે પણ આવી શકો, આવી રીતે પણ આવી શકો, તમને ઈચ્છા હોય તે રીતે તમે આવી શકો છો. આપણે પહેલાં દિવ્યાથી આ બાજુથી જઈએ, પછી આ બાજુથી જઈએ. તો જુઓ, આ દિવ્યા, દિવ્યા જે છે આ શું બતાવે, તેમના છોકરાનું મહત્વ બતાવે, એટલે કે છોકરો બતાવે. દિવ્યાનો છોકરો, હવે આ શું બતાવે, ભાઈ બહેન. એનો મતલબ દિવ્યાના છોકરાની બહેન એટલે સીધી વાત શું થઈ, તેમની દીકરી. તો તેમની દીકરીનો દીકરો, તો તેને શું કહેવાય, દીકરીનો દીકરો, તેને શું કહેવાય, દોહિત્ર. અને જો દીકરી હોત તો શું કહેવાત, દોહિત્રી. તો હવે અહીંયાથી પણ તમે આવી શકો કે અશોકની પુત્રીનો પુત્ર, પુત્રીનો પુત્ર દોહિત્ર, તે પણ દોહિત્ર થયું. તો જવાબ શું આવશે, દોહિત્ર આવશે. તો હવે એવો ઓપ્શન છે નહીં આપણી રકમમાં, એવો ઓપ્શન છે નહીં. પણ ઓપ્શન શું છે, પૌત્ર.
તો દોહિત્રની જગ્યાએ તમે પૌત્ર પણ રાઇટ આન્સર ટીક કરી શકો. હવે જ્યારે ઓપ્શન ડી એવું આપેલો હોય કે એક પણ નહીં, તો જવાબ એક પણ નહીં આવશે. જો પપૌત્ર હોય ને ત્યારે પપૌત્ર જ આન્સર આવશે, સોરી પપૌત્ર નહીં દોહિત્ર જ આન્સર આવશે. પણ જ્યારે દોહિત્ર ન હોય ત્યારે એક પણ નહીં આવે. પણ જ્યારે એક પણ એવો ઓપ્શન નહીં હોય ત્યારે પૌત્ર જવાબ આવશે. તો પહેલી પ્રાયોરિટી કોને આપવાની? દોહિત્ર, જે રાઇટ આન્સર છે. બીજી કે એક પણ નહીં હવે તે પણ નથી આપેલું, તો ત્રીજી કોને આપવાની? તો ત્રીજી પૌત્રને આપવાની. પૌત્ર છે હા, તો પૌત્ર શું થશે? રાઇટ આન્સર થશે. તો ઓપ્શન સી રાઇટ આન્સર થશે. ઓફિસ આસિસ્ટન્ટ 2015 પ્રશ્ન. ત્યાર પછી આઠમો દાખલો છે કે જે જીઆઈડીસી ક્લાર્ક કમ ટાઈપમાં પૂછાયેલો છે 2016 આઠમો દાખલો. શું કહે છે? બી અને સી એ એસના ભાઈ છે. ભાઈ કોના છે? એસના ભાઈ છે. કોણ? બી અને સી. તો આમાં જેન્ડર કોનું કોનું નક્કી થયું? બીનું અને સીનું, બંનેનું જેન્ડર નક્કી થયું. એસની ખબર નથી, તે ભાઈ પણ છે અને બહેન પણ છે. પણ બી ને સી શું છે? બંને એસના ભાઈઓ છે. બી એ એમ અને એનનો પુત્ર છે, એટલે એમ અને એનનો પુત્ર બી છે. કોઈ બે વ્યક્તિનો પુત્ર હોઈ શકે? હોય જ શકે ને. પતિ અને પત્ની બંનેનો પુત્ર ન હોઈ શકે. તો શું કહે છે? એમ અને એનનો પુત્ર. એમ અને એનનો પુત્ર કોણ છે? બી. તો આ બંને વચ્ચે સંબંધ શું હશે? પતિ પત્નીનો, એટલે લગ્ન જીવનનો, લગ્નનો, પરણેલાનો સિમ્બોલ હશે. તો આ બંનેનો પુત્ર કોણ છે? બી. એનો મતલબ શું થાય? કે આ બંનેએ લગ્ન કરેલા છે. ત્યાર પછી એમ કેની પુત્રી એમ છે. હવે કે આમાં ક્યાં આવી ગયો? નથી આવ્યો. તો નવું બનાવો કે ભાઈ કે જે છે કેની પુત્રી એમ છે, એટલે આમાં પુત્રી કોણ છે? એમ. તો એનો મતલબ કે તે શું થઈ? સ્ત્રી થઈ, એટલે માઇનસની સિમ્બોલ. ત્યાર પછી આર એ એનના સસરા છે. આમાં ક્યાંય આર ને એન છે? હા, એન છે. તો એન જે છે શું કહે છે? એનના સસરા આર છે. આર એનના સસરા છે, એટલે આપણે એમ પણ કહી શકીએ કે એનના સસરા કોણ છે? આર. તો એનના સસરા એટલે તો કે તેમની જે આ માની લો કે પત્ની હોય, તો આ મતલબ કે તેમ આ જેની જોડે લગ્ન થયા છે તેમના પિતા. જો સસરા ક્યારે હોય? કોઈ મહિલા હોય તેમના જેની જોડે લગ્ન પુરુષ થાય જોડે થયા હોય તો પુરુષના પિતા. અને પુરુષ માટે સસરા ક્યારે? તો તેના જેની જોડે લગ્ન થયા હોય તેના પિતા, એટલે કે સ્ત્રીના પિતા. એનો મતલબ કે આ એનના સસરા, તો એનો મતલબ જેના જેની જોડે લગ્ન થયા છે તેના પિતા. તો આના સસરા જોતા હોય તો એમના પિતા, એમના સસરા જોતા હોય તો એનના પિતા. આપણને જેન્ડર ખબર નથી, પણ એક વસ્તુ નક્કી છે કે જેની જોડે લગ્ન થયા હોય તેમના પિતા શું હોય? સસરા હોય છે. તો આર શું થઈ ગયું? સસરા થઈ ગયા. એનના સસરા છે, એટલે પ્લસની નિશાની. ત્યાર પછી ક્યુ એ આરનો આરનો પુત્ર ક્યુ છે. હવે આમાં આર અહીંયા છે અને તેમનો પુત્ર ક્યુ છે, એનો મતલબ તેમનો એ આ પુત્ર હોઈ શકે ને પુત્રી છે, અને તેનો બીજો ભાઈ કોણ છે? ક્યુ. અહીંયા શું છે? તેમનો બીજો ભાઈ ક્યુ છે. હવે આ એમ જે છે તે કોઈ પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે અને મહિલા પણ હોઈ શકે. ત્યાર પછી હવે જો ટી એ કેનો ભાઈ હોય, ટી એ કેનો ભાઈ હોય, ટી ટી શું છે? ભાઈ. કોનો? કેનો. તો આ એટલું આપણને મળ્યું. હવે અહીંયા જો માઇનસની નિશાની છે, એમની માથે માઇનસની નિશાની છે, એનો મતલબ અહીંયા શું આવવાનું? માઇનસની નિશાની આવવાની. હવે અહીંયા કે છે એમનું કોઈક માલિક, એટલે કે માલિક તો ના કહેવાય પણ તેમના વાલી કે માતા અથવા તો પિતા કે છે, અને અહીંયા એમના પિતા આર છે. એનો મતલબ એક વ્યક્તિના બે વાલી હા હોઈ શકે, બંને લગ્ન કરેલા હોય. તો આ મતલબ શું થયું? આર તેમના પિતા છે, તો સીધી વાત છે આ પણ તેમના વાલી છે. તો કે શું થયા? તેમના પત્ની થયા. કે માઇનસ અને ટી શું છે? કેનો ભાઈ છે. તો અહીંયા શું થઈ ગયું? ટી કેનો ભાઈ થઈ ગયો. તો આ આપણો જવાબ મળી ગયો, મતલબ કે આપણું જે સોલ્યુશન છે તે મળી ગયું. હવે બી સી અહીંયા બી અહીંયા છે, તો એનો મતલબ સી પણ અહીંયા આવશે, એસ પણ અહીંયા જ આવશે. તો બધાનું હવે જો કનેક્શન અહીંયા આપણને મળી ગયું છે, બધું કનેક્શન અહીંયા આપણને મળી ગયું છે. હવે આપણને પૂછ્યું છે શું? કે ક્યુ સાથે ટીનો સંબંધ શું? ટીનો, ટી ક્યાં છે? તો એની મથે લોક કરી દો. મેં આગળ સમજાયેલું છે કે ટી આવી જ્યારે તમને એવો શબ્દ વાપરે કે આનો આની સાથે, જ્યારે બે શબ્દો હોય નો અને સાથે, આવા બે શબ્દો હોય તો ત્યારે શું કરવાનું? જે નો અહીંયા માની લો ટી છે, તો ટીને લોક કરવાનો, અને કોની સાથે? તો ત્યાંથી ટી તરફ જવાનું. એક્ઝામ્પલ તરીકે આપણને શું કીધું? ટી નો ક્યુ સાથે સંબંધ, અથવા તો ક્યુ સાથેનો ટીનો સંબંધ, બંને એક જ થયું. તો ટીને લોક કરો અને ક્યુથી ટી તરફ જાઓ. ક્યુ ક્યાં છે? અહીંયા છે. તો મારે ક્યુથી ટી તરફ જવાનું છે.
તો ક્યુ આ ઇક્વલની નિશાની શું બતાવે? ભાઈ બહેન, એનો મતલબ તેમની બહેન, એટલે કે આ જે વ્યક્તિ છે તેમની બહેનના પિતા, તેમના પોતાના પિતા થયા, તેમના પિતા, આ તીરની નિશાની છે, તેમના પિતાની પત્ની તેમની માતા થઈ, તેમની માતાનો ભાઈ મામા થઈ, તો માતાનો ભાઈ શું થાય? મામા. તો ક્યુનો ટી સાથેનો સંબંધ શું? મામાનો. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ત્યાર પછી દસમો દાખલો. જો મિત્રો, દાખલા એકદમ સિમ્પલ છે, હું અહીંયા તમને થોડુંક લાંબો કરું છું કે તમને સમજાય છે. જો ના સમજાય હજુ તો પણ તમે વિડીયો રિપીટ કરીને જોઈ લેજો દાખલા, કારણ કે એકદમ સિમ્પલ રીતે હું સમજાવું છું. ત્યાર પછી દસમો દાખલો. આરના પિતા એ છે, આરના પિતા એ છે, નિશાની પ્લસની કારણ કે પિતા છે. એનો ભાઈ વી છે, એનો ભાઈ વી છે, ભાઈ પુરુષ એટલે વી પ્લસ નિશાની. આ ભાઈનું નિશાન બતાવે ઇક્વલ, એટલે ભાઈ બહેનનું નિશાન. હવે આરનો ભાઈ ડી છે, આરનો ભાઈ કોણ? ડી. ભાઈ બહેનનું નિશાન ઇક્વલ, નિશાની પ્લસ ભાઈ છે, એટલે એના પિતા આઈ છે, એના પિતા આઈ છે. અહીંયા આઈ આવશે, એના પિતા આઈ છે, એટલે આઈ પ્લસ થશે. ડી અને વી વચ્ચે શું સંબંધ? ડી અને વી બંને વચ્ચેનો શું સંબંધ? એનો મતલબ મારે એક વખત આમ આવવાનું છે ને એક વખત આમ જવાનું છે, બંને વચ્ચેનો પૂછ્યો છે. આમાં કોઈનો કોઈની સાપેક્ષમાં નથી પૂછ્યો કે ભાઈ આનો આની સાથે શું સંબંધ, આના આ શું લાગે, એવું કંઈ નથી પૂછ્યું. આનું સગપણ શું, એવું કંઈ નહીં. બંને વચ્ચેનો સંબંધ શું? એટલે મારે એક વખત આમ જવું, એક વખત આમ આવું. તો અહીંયા ડીથી વી તરફ જાઓ તો આ શું બતાવે? ભાઈ અથવા બહેનના પિતા. એનો મતલબ કે ભાઈના પિતા કે પોતાના પિતા એક જ થાય. તો તેમના પિતાના ભાઈ, કોઈપણના પિતાના સગા ભાઈ શું થાય? કાકા. ત્યાર પછી હવે જે આ વ્યક્તિ છે તેમનો ભાઈ, જે વ્યક્તિ છે તેમનો ભાઈનો દીકરો ભત્રીજો. તો જવાબ શું થાય? કાકા ભત્રીજો. બંને વચ્ચેનો સંબંધ શું છે? કાકા ભત્રીજાનો. તો જવાબ શું આવશે? ઓપ્શન બી કે ભત્રીજો ને કાકા. એ પણ રાઈટ છું કે ભત્રીજો ને કાકા. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન બી રાઈટ આન્સર થશે. નગરપાલિકા ચીફ ઓફિસર 2014નો પ્રશ્ન. ત્યાર પછી 11મો દાખલો. પી એ ક્યુનો પતિ છે, એટલે ક્યુનો પતિ, ક્યુનો પતિ કોણ છે? પી. પતિ પી હોય તો સીધી વાત છે, બંને લગ્ન કરાવે તો આ સીધી શું થઈ જાય? પત્ની થઈ જાય. એસ અને ક્યુની માતા આર છે. એસ અને ક્યુ, એસ અને ક્યુ બંને ભાઈ બહેન હોય અથવા તો ભાઈ ભાઈ અથવા બંને બહેન હોય તો તેમની માતા તો એક જ થવાની છે. એસ અને ક્યુની માતા કોણ છે? આર. એટલે તમે એસની માથે મૂકો કે ક્યુની માથે મૂકો, બંને એક જ થાય. માતા છે એટલે માઇનસનો સિમ્બોલ માતા છે. તો આર એ પીના શું થાય? હવે જુઓ આમાં ટ્વિસ્ટ કર્યો. આર એ પીના શું થાય? પી ના પૂછ્યું છે તો એનો મતલબ કે આપણને શું જોઈએ છે? આર. તો એને મતલબ, એનો મતલબ થાય કે આરને લોક કરો. તો આપણો જવાબ શું થાય? કે આર એ પીના શું થાય? તો હવે પીથી આર તરફ જવાનું છે તો આનો મતલબ શું થાય? બંનેએ લગ્ન કરેલા છે. એનો મતલબ, આનો મતલબ આ પતિ છે, આ પત્ની છે, પત્નીનો ભાઈ અથવા તો બહેન અથવા તો કોઈ પણ, તેમના માતા શું થાય? મતલબ કે જે પત્ની છે તેમના માતા કે તેમને ભાઈના માતા, બંને એક જ થવાના. તો આ વ્યક્તિના જે આ પત્ની છે તેમની માતા છે તો આ વ્યક્તિને શું થાય? પત્નીની માતા શું થાય? સાસુ. તો જવાબ શું થશે આપણો? સાસુ થશે. હવે મિત્રો આ દાખલામાં છેલ્લી લાઈન એવી છે, આર એ પીના શું થાય? જો આની પહેલાં શું લાઈન આવી હતી, હવે આનો જવાબ તો સાસુ આવે. હવે હું તમને આ લીટી જે છે તે સમજાવું, એ વાક્ય જે છે તે સમજાવું કે શું કહે છે. આર એ પીના શું થાય? આની પહેલાં શું હતું કે હું જો હવે મારે આને છે ને આ જે પૂછ્યું છે એવી જ રીતે હું બીજી રીતે પૂછું. કઈ રીતે? તો કે આરનો સંબંધ પી સાથે શું છે? બંનેનો મતલબ એક જ થાય. આર એ પીના શું થાય અથવા તો આરનો સંબંધ પી સાથે શું થાય? હું તમને સમજાવું કે ચાર વ્યક્તિ છે, હું અહીંયા ચાર વ્યક્તિ ઊભા રાખું. આ ચાર વ્યક્તિ છે. હવે મારે અહીંયા કોઈક વ્યક્તિ ઊભું છે, અહીંયા કોઈક વ્યક્તિ ઊભું છે. હવે આ વ્યક્તિ વાત કરે છે કોની જોડે? તો કે આની જોડે. આ વ્યક્તિ આની જોડે વાત કરે છે કે ભાઈ આનું નામ માની લો કે એ છે. આ વ્યક્તિ આને પૂછે કે ભાઈ આ એના શું થાય? આ વ્યક્તિ જે છે તે ખાસ સાંભળજો. આ વ્યક્તિ પૂછે, આ વ્યક્તિ આને પૂછે
કે ભાઈ આ વ્યક્તિઓ છે તે એના શું થાય, આ એ જે છે તેના શું થાય. તો શબ્દ શું વાપરો, તે ના શું થાય. તો આ શું છે, તેના શું થાય, તેવું મતલબ થયો. તો માની લો કે આના સસરા અહીંયા ઊભા છે, આ વ્યક્તિ છે તેમના સસરા ઊભા છે, તો જવાબ શું આવશે. હું આ વ્યક્તિ એમ પૂછે છે કે ભાઈ આ એના આ વ્યક્તિ શું થાય, તો આ જવાબ આપે સસરા. તો એનો મતલબ જવાબ કઈ રીતે આપો, તો જવાબ એણે અહીંયાથી લઈને આપ્યો કે ભાઈ એની જેની જોડે લગ્ન થયા છે તે તેમની પત્ની, તેમના પત્ની જે છે તેમના પિતા, તે શું થાય, તો તેના સસરા થાય. એનો મતલબ ક્યાંથી ગાડી શરૂ થઈ છે, એથી. જ્યારે એમ પૂછશે એ ના, તો ગાડી ક્યાંથી શરૂ થઈ છે, એથી જવાનું છે. તો એનો મતલબ પી ના, તો ગાડી એમાં શું જવાનું, પીથી લઈને આર સુધી, એનો મતલબ આરને લોક કરવાનો, આરને લોક કરી દેવાનો અને પીથી આર તરફ જવાનું. એવી જ રીતે હવે આ સંબંધ સમજાવું કે આરનો સંબંધ પી સાથે શું થાય, આરનો સંબંધ. તો આમાં શું, આનો મતલબ પણ એ જ થાય છે કે પીથી આર તરફ જવાનો, એટલે આરને લોક કરી દેવાનો અને પીથી આર તરફ ગમે તે રીતે તમે જઈ શકતા હો તે રીતે જવાનું. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે આવ્યું હતું, આવી રીતે પણ જતા હતા, સીધે સીધું પણ જઈ શકતા હતા. એવી રીતે પીથી આર તરફ જવાનું જે સંબંધ નીકળે તે આપણો રાઈટ આન્સર થશે. તો આમાં એટલું જ ખાસ યાદ રાખજો કે આરનો સંબંધ પી સાથે શું, તો નો અને સાથે આવે, તો જેની પાછળ નો હોય તેને લગાડી દેવાનો. અને જ્યારે એવું પૂછે કે પી ના શું થાય, તો ના જ આમાં જેની જોડે હોય તેને લોક, મતલબ કે જે આર ના હોય તેને લોક નથી લગાડવાનો, લોકોને લગાડવાનો છે, આરને લોક લગાડવાનો છે. અને આમાં આરને લોક લગાડવાનો છે પણ આમાં ના, આમાં પણ ના છે, તો લોકોને લગાડવાનો. જો બંનેમાં ના અને નો છે, પણ જ્યારે નો અને સાથે એવા બે શબ્દ હોય ત્યારે નોની માથે લોક લગાડવો, અને જ્યારે ફક્ત ના આપેલા હોય ત્યારે જે બીજું હોય તેની માથે લોક લગાડવો. લોક લગાડીને પછી ત્યાર પછી આપણે જે રીતે જઈએ આગળ એ રીતે આગળ જવું. તો ત્યાર પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ 39મો, કે જે આના જ એકો જ છે. કે ગંગાને પોતાના સંતાનોમાંથી રામ અને રેખા સૌથી વધુ પ્રિય છે. એનો મતલબ દાખલા નંબર 39, એનો મતલબ આપણને શું કીધું કે ગંગાને સંતાન છે રામ અને રેખા, ગંગાને સંતાન છે, સંતાન માટે ઊભી લીટી. હવે કોણ કોણ છે, રેખા અને રામ, રેખા અને રામ બંને સંતાન છે એટલે ભાઈ બહેન થાય, એટલે ઇક્વલી નિશાની. આ શું, તો કે પેઢીની નિશાની. ત્યાર પછી રેખા શરદની માતા છે, એટલે શરદની માતા રેખા, રેખા કોણ છે, તો કે શરદની માતા. ત્યાર પછી જે તેના મામા મિતુલનો ખૂબ લાડકો છે, એનો મતલબ કે શરદના મામા છે, કોણ છે, મિતુલ. તો મામા એટલે માતાના ભાઈ, તો એની માતા કોણ છે, રેખા. તો એના ભાઈ મતલબ રેખા જે છે તેમનો ભાઈ કોણ, મિતુલ. ત્યાર પછી પરિવારના વરિષ્ઠતમ સભ્ય રામલાલ છે. ઓકે, આ પરિવાર જે છે તેમનો મોટામાં મોટો મતલબ જે વ્યક્તિ જે છે તે કોણ છે, રામલાલ. ત્યાર પછી શું કહે છે કે તેના ઉત્તરાધિકારી તેમના પુત્રો ગોપાલ અને મોહન છે. એનો મતલબ કે તેનાથી નાના તેમના બે પુત્રો છે, ગોપાલ અને મોહન, જે તેમના બે પુત્રો છે ગોપાલ અને મોહન. ત્યાર પછી ગોપાલ અને ગંગા 35 વર્ષથી વિવાહિત છે, ગોપાલ અને ગંગા. એનો મતલબ કે આ બંનેને કનેક્ટ કરી દો તો આ શું થાય, આ લગ્ન જીવનનો ગાળો છે. ગંગા અને ગોપાલ આ લગ્ન જીવનનો સિમ્બોલ બતાવે છે, આ બંને લગ્ન કરેલા છે, 35 વર્ષથી વિવાહિત છે. તો તેમને 3 સંતાનો છે. હવે ગંગાને અને ગોપાલને 3 સંતાન છે, મિતુલ, રેખા અને રામ. સીધી વાત છે, 3 સંતાનો છે. તો મિતુલનો મોહન સાથે શું સંબંધ, તો મિતુલ ક્યાં છે, મિતુલ અહીંયા છે. મિતુલનો મોહન સાથે શું સંબંધ, જો આમાં નો આવ્યું અને સાથે આવ્યું, બે શબ્દ આવ્યા, તો નો આવ્યું તેને લોક લગાડો. નો કોને છે, તો કે મિતુલનો, તો આ મિતુલને લોક લગાડો. અને જવાનું ક્યાંથી છે, તો કે મોહનથી. મોહન ક્યાં છે, અહીંયા. મોહનથી મિતુલ તરફ આવવાનું છે. તો મોહનનો ભાઈ ગોપાલ, ગોપાલથી ગંગા, ગંગાથી રેખા, ને રેખાથી મિતુલ. એ રીતે આવવાનું છે આપણે. લોક ક્યાં લગાડો, મિતુલે. આવવાનું ક્યાંથી, મોહનથી. તો મોહનથી આવીએ, તો આ માની લો વ્યક્તિ, વ્યક્તિનો ભાઈ, ભાઈ કેમ, ઇક્વલ નિશાની, ભાઈની પત્ની ભાભી, ભાભીનું સંતાન ભત્રીજો, ભત્રીજાનો ભાઈ ભત્રીજો. તો જવાબ શું થશે, ભત્રીજો થશે.
એનો મતલબ કે આમાં ભત્રીજો તો ઓપ્શન છે જ નહીં. આપણે જે રીતે શોધ્યું છે તેનો જવાબ શું આવે છે? ભત્રીજો. હવે જ્યારે ભત્રીજો ન હોય, જેવી રીતે આપણે યાદ કરો દોહિત્ર, દોહિત્ર હતું તો દોહિત્ર ન હોય તો બીજી પ્રાયોરિટી, એક પણ નહીં. ત્રીજી, એક પણ ન હોય તો ત્રીજી પ્રાયોરિટી પૌત્ર. આ શું આપતા હતા? પ્રાયોરિટી આપતા હતા. હવે જ્યારે તમને એવી રીતે ભત્રીજો, હવે જો ભત્રીજો ન આપે તો બીજી પ્રાયોરિટી કોને આપવાની? એક પણ નહીં. હવે એક પણ નહીં તે પણ ન હોય તો ત્રીજી પ્રાયોરિટી કોને આપવાની? કાકાને. એટલે કે આનાથી વિરુદ્ધ સંબંધ. ભત્રીજો હોય તો તેનાથી વિરુદ્ધ સંબંધ શું થાય? કાકા. એવી રીતે બીજો કોઈ પણ સંબંધ હોય, માની લો કે તમને પિતા આપણે આવી રીતે મળતું હોય, જવાબ આપણો પિતા આવતો હોય, પિતા ઓપ્શનમાં છે જ નહીં, તો જવાબ શું થશે? ઓપ્શન ડી, એક પણ નહીં. હવે એક પણ નહીં તે ઓપ્શન જ નથી તો પછી કોણ આવશે? તો પિતાનો વિરુદ્ધ પુત્ર. તો જવાબ શું થશે? આ પહેલી પ્રાયોરિટી પિતાને આપવાની, બીજું એક પણ નહીં, ત્રીજું પુત્ર. તો બસ મિત્રો, આજના માટે આટલું જોતું. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને પૂરો વિડીયો જોવા બદલ તમારો આભાર, એન્ડ ગોડ બ્લેસ યુ.